ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના આરોપીઓએ તારીખ છ આઠ બે હજાર ચૌદના રોજ સાંજના છ વાગ્યાના સુમારે ફરિયાદીની હાલાર ટાઈમ્સ કેબલ ન્યૂઝ સાપ્તાહિક નામની દુકાન ઉપર ઓચિંતો હુમલો કરી અને ફરિયાદીને તથા અન્ય સાહેબોને ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી જે અન્વયે હાલના કામે આ કેસમાં આરોપીઓનો વિશેષ જવાબ લેવામાં આવેલ છે જેમાં તેઓની સામે ખોટો કેસ કરેલાનું જણાવેલ છે અને બંને પક્ષની દલીલો સાંભળીને આ કેસમાં નીચે મુજબના મુદ્દા તૈયાર કરવામાં આવેલ છે શું ફરિયાદ પક્ષ નિશંગપણે પુરવાર કરે છે કે આ કામના આરોપીઓએ ફરિયાદીની દુકાનમાં પ્રવેશ કરી ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો કાઢી ઝાંપટો મારી ટેબલના ખાનામાં રાખેલા છૂટક ખર્ચના રોકડા રૂપિયા દસ હજારની લૂંટ કરી લઈ જઈ એકબીજાની મદદગારી કરી ઇપિકો કલમ ચારસો બાવન ત્રણસો બાણું ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર અને એકસો ચૌદ મુજબનો ગુનો આ અદાલતની હકૂમતમાં કરેલ છે આ બંને મુદ્દાઓ એકબીજા સાથે સંકળાયેલા હોવાથી પુરાવાની ચર્ચાનું પુનરાવર્તન ટાળવા બંને મુદ્દાઓની એકી સાથે ચર્ચા કરેલ છે આ કામે ફરિયાદ પક્ષે રજૂ પુરાવાની ચર્ચા કરીએ તો આ કામે તપાસાયેલ ફરિયાદી મિલનભાઈ ભાવેશભાઈ ભટ્ટ તેમની આંખ ઓગણત્રીસની જુબાનીમાં જણાવે છે કે તેઓ આરોપીને ઓળખે છે આરોપી વિરુદ્ધ તેઓએ સને બે હજાર ચૌદમાં ફરિયાદ આપેલી ફરિયાદવાળો બનાવ મેહુલ ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ ઓફિસે સાંજના છ એક વાગ્યાની આસપાસ બનેલો બનાવ સમયે આરોપીઓ તેઓની ઓફિસે આવેલા અને તેના મામા નિલેશભાઈ વિશે પૂછપરછ કરતા તેઓ હાજર ન હોવાનું જણાવેલ તેથી આરોપીએ ઉશ્કેરાઈને તેઓની સાથે બોલાચાલી કરેલ અને જેમ તેમ બોલવા લાગે ત્યારબાદ તેઓએ તેના મામાને બનાવની જાણ કરતા ફરિયાદ કરવાનું કહેતા પોલીસમાં ફરિયાદ આપેલ આ સિવાય બીજું કાંઈ બનેલું નહીં આરોપીઓ કંઈ લઈ ગયેલ હોય તેવું બનેલ નથી વધુમાં આરોપીઓ તરફેની પોતાની ઉલટ તપાસમાં ફરિયાદીએ સ્વીકારેલ છે કે આ કામના આરોપી નંબર એક તેમના મામા નિલેશભાઈને ત્યાં પ્રેસ રિપોર્ટર તરીકે નોકરી કરતા હતા અને આરોપીઓ તેમના મામાની ઓફિસે અવારનવાર આવતા હતા તેઓ તેમના મામાના મિત્રો હતા ફરિયાદીએ વધુમાં સ્વીકારેલ છે કે તેઓ પણ પોતાના મામાના હાલ ટાઈમ્સમાં પાર્ટ ટાઈમ નોકરી કરતા હતા તેમજ આરોપીઓએ તેમના મામાની ઓફિસમાં બળજબરીથી દાખલ થઈ તેમના ટેબલના ખાનામાંથી રૂપિયા કાઢી લીધેલ હોય અને તેને માર મારેલ હોય કે ગાળો બોલેલ હોય તેવું બનેલ નથી તેમજ તેમણે આ આરોપીઓ સાથે સામાન્ય બોલાચાલી થયેલ જે બાબતની તેઓએ ફરિયાદ લખાવેલ હતી અને હાલની ફરિયાદ પોલીસે તૈયાર કરેલ હતી અને તેમણે તેમાં સહી કરી આપેલ હતી સ્ટોપ